नमस्कार विद्यार्थी मित्रों, संस्कृतम कक्षा 8 द्वितीय सत्रम सुपासितानि। पुस्तकेषु हि विद्या, परहस्तेषु यद् धनं, कार्यकाले सन्नुत्पन्न न सा विद्या न तद् धनं। अभे आनो आपणे अनुवाद जोईए कि जे विद्या पुस्तक में रहेली छे अने जे धन पारकाना हाथ में रहेलू होय ते विद्या अने धन जरूरियात ऊभी थाय त्यारे काम में आवता नथी। तो समझूती जोईए कि आपणे घणा सारा सारा पुस्तकों वाँचीए छे, परंतु जो पुस्तक द्वारा महत्वबोध आपणे आपणा जीवन में न उतारीए तो ए साव्यर्थ छे। आपणे पुस्तकों तो सारा सारा वाँचीए छीए, पुस्तकोना जे उत्तम विचारों छे એ આપણા જીવનમાં ક્યારેય લાવતા નથી। તો તે પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ તેમ કહી શકાય। એટલે કે જો આપણે આપણા આચરણમાં એ પુસ્તકના વિચારો નથી લાવતા તો પુસ્તકમાં રહેલી વિદ્યા એ પુસ્તકમાં જ સ્થિત રહે છે। જેમ વિદ્યા પુસ્તકમાં જ રહી જાય છે તેમના વિશે આપણે ત્યાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં। એટલે કે ઘણું બધું ભણ્યા પણ આપણામાં જે ભણતરના જે સંસ્કારો હોય તે આવતા નથી। આમ પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન અધિકાર છે। ધન જરૂરિયાતના સમયે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી કે બીજાના હાથમાં ધન હોય અને વિદ્યા જ્યારે આપણે કંઈ મુશ્કેલી પડે છે એ મુશ્કેલીના સમયે આપણા હાથમાં આવતું નથી। એટલા માટે જ આ સુભાષિતનો અર્થ અહીંયા સાર્થક આપણને થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે લેશનમાં તમારે એકવાર એક શ્લોક લખવાનો અને પાકો કરવાનો છે। કાલે નેક્સ્ટ ટાઈમ આપણે બીજો એક શ્લોક ભણીશું।